ધોરાજીના જામનાવડ ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી છે. ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે ત્યારે સ્કૂલમાં શિક્ષકે ચાલુ ક્લાસે ગેરવર્તણૂક કરી હતી. સ્કૂલમાં શિક્ષકો વારંવાર ઝઘડા પણ કરતા હતા. શિક્ષકોના આ અસભ્ય વર્તનથી કંટાળીને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી તો શિક્ષકની ગેરવર્તણૂક સામે પગલાં ભરવાની માંગ કરી હતી. કડક પગલાં નહીં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તો આજ મુદ્દે સંવાદદાતા યોગેશ ફોનલાઈન પર. જી યોગેશ, અસભ્ય વર્તનથી કંટાળીને અને તે પણ શિક્ષકોના અસભ્ય વર્તનનો આ મામલો સામે આવી રહ્યો છે અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે. આ મામલે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, શું છે આખો ઘટનાક્રમ અને મામલો શું છે? જી અંકુર, હું આપને જણાવી દઉં કે ધોરાજી તાલુકાનું જે જમનાવડ ગામ છે તેની પ્રાથમિક શાળાનો આ મામલો છે. ત્યાં ભાવેશ ચોટલિયા નામનો એક શિક્ષક છે જે વારંવાર શાળાની અંદર ચાલુ વર્ગખંડે ઝઘડા કરતો હતો અને બેફામ ગાળો બોલતો હતો, જેને લઈને ગ્રામજનોમાં એક રોષ વાપર્યો હતો અને કંટાળી ગયા હતા. જેથી ગ્રામજનોએ આ સ્કૂલને જ્યાં સુધી આ ભાવેશ ચોટલિયા ઉપર કોઈ પગલાં લેવામાં ન આવે અને જ્યાં સુધી એમની બદલી કરવામાં ન આવે ત્યાં સુધી તાળાબંધી કરેલી હતી. અને એની માગણી છે કે આ ભાવેશ ચોટલિયાને તાત્કાલિક રૂપે આ શાળામાંથી દૂર કરી અને એની બદલી કરવામાં આવે. જી અંકુર. જી બિલકુલ યોગેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી છે. ધોરાજી પાસેના ગામમાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાળાબંધી કરવામાં આવી, કડક પગલાં ભરવાની માંગ છે. કારણ કે શિક્ષકો દ્વારા જ ગેરવર્તણૂકનો આ મામલો સામે આવી રહ્યો છે ત્યારે ગ્રામજનો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.